ભરૂચના ખેડૂતે પોતાની જમીન પરત મેળવવા અને વકીલની ફી એકત્ર કરવા ભીખ માંગવી પડી, પોલીસે અટકાયત કરી. ભરૂચના રેલવે સ્ટેશન ખાતે રસ્તા ઉપર હાથમાં કટોરો ન્યાય મેળવવા ભીખ આપોનો બોર્ડ ગરામાં લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. મંત્રી, પ્રધાનમંત્રી, રાજ્યપાલ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ફરિયાદ કરવા છતાં ન્યાય નહીં મળતા પોતાની 11 વીઘા જમીન મેળવવા ભીખ માંગવા મજબૂર બનવું પડ્યું હતું. જો હજુ પણ ન્યાય નહીં મળે તો સ્વૈચ્છિક મૃત્યુ ઈચ્છાની પરવાનગી માંગ ખેડૂતો કરશે. ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં રહેતા ખેડૂતની સુરતના કામરેજ તાલુકામાં આવેલી 11 વીઘા જમીન અધિકારીઓ અને તલાટીઓ સહિત લાગતા વરગતા લોકોએ જમીન કોઈ ટ્રસ્ટના નામે ચઢાવી પચાવી પાડવાના પ્રકરણમાં ખેડૂત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરવા છતાં ન્યાય ના મળતા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા માટે વકીલને ફીના રૂપિયા એકત્ર કરવા માટે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત હાથમાં કટોરો લઈ ભીખ માંગવા બેસી જતા પોલીસે તેની અટકાયત કરી હતી અને તેને સ્વૈચ્છિક ઈચ્છા મૃત્યુની માંગ પણ કરી છે. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલ વિશ્વનાથ ટાઉનશીપમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ચંદુભાઈ રોજાહરાની 11 વીઘા જમીન સુરતના કામરેજ તાલુકામાં આવેલી છે અને આ જમીન સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટી, સરપંચો, મામલતદાર, કચેરીના અધિકારીઓએ ખેડૂતને અંધારામાં રાખી જમીન કોઈ ટ્રસ્ટને પ્રદરાવી દેતા પોતાની જમીન પરત મેળવવા ચંદુભાઈ રોજાહરાએ રાજ્યપાલ, વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવા છતાં તેઓની જમીન તેઓને પાછી નહીં મળતા આજે ગાંધી જયંતિના દિવસે ગાંધી ચિંત્યા માર્ગે પોતાની જમીન પરત મેળવવા અને સુપ્રીમ કોર્ટના દ્વારે જવા માટે વકીલની ફીની રકમ એકત્ર કરવા માટે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ગરામાં સૂત્રોવાળું બોર્ડ લગાવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ન્યાય મેળવવા ભીખ માંગવા હાથમાં કટોરો લઈ જાહેર માર્ગ ઉપર બેસી જતા માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓએ કટોરામાં રૂપિયા નાખતા નજરે પડ્યા હતા અને લગભગ 1 કલાક જાહેર માર્ગ ઉપર ભીખ માંગી રહેલા ખેડૂત ચંદુભાઈ રોજારાની પોલીસે ધરપકડ કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા અને ભીખ માંગી રહેલા ખેડૂતે મીડિયા સમક્ષ સ્વૈચ્છિક ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગવામાં આવશે તેમ તેઓએ પોતાની વેદના વર્ણવી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.